નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 9 સમય સંખ્યા વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.1 ના પ્રશ્ન 3 સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.1 ના પ્રશ્ન 4 નો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 કે સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાઓનું તેની પર નિરૂપણ કરો. કે સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી જે સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓનું શું કરવાનું છે, તેની ઉપર આપણે નિરૂપણ કરવાનું છે. તો પેલું આપણને આપેલું છે 3/4. 3/4 છે એ 0 કરતા મોટી અને 1 કરતા નાની સંખ્યા છે, એટલે કે 3/4 છે એ 0 અને 1 ની વચ્ચે આવશે. આ ઉપરાંત 0 અને 1 ના કેટલા સરખા ભાગ કરવાના થશે, તો છેદમાં જેટલા હોય એટલા સરખા ભાગ કરવાના થશે. એટલે કે છેદમાં 4 છે તો 0 અને 1 ના 4 સરખા આપણે ભાગ કરવા પડશે. તો આ પેલો ભાગ, આ બીજો, આ ત્રીજો અને ચોથો, એટલે કે 4 સરખા આપણે ભાગ કરીએ છીએ. એટલે કે 0 અને 1 ના આપણે 4 સરખા ભાગ કરીએ તો આ પેલો શું થશે, તો આ પેલો થશે 0. પછી આ પેલો ભાગ થશે 1/4. પછી બીજો ભાગ થશે 2/4. ત્રીજો ભાગ થશે 3/4. અને આ ચોથો ભાગ લાવશે 4/4. 4/4 એટલે 4 × 4 થશે, લાવશે 1. તો અહીંયા આપણે કઈ સંખ્યા દર્શાવવાની છે, 3/4. તો 3/4 સંખ્યા થશે, એટલે આ થશે 3/4. ત્યારબાદ બીજી સંખ્યા આપણને આપેલી છે -5/8. તો -5/8 છે એ -1 કરતા નાની અને -2 કરતા મોટી સંખ્યા આવશે. એટલે કે આ -5/8 છે એ કઈ બે સંખ્યા, તો -1 અને -2 ની વચ્ચારે આવશે. તો આપણે લખીએ માઇનસ અને 1 અને 0 ની વચ્ચારે આવશે, કારણ કે એ 0 કરતા નાની થશે, જ્યારે -1 કરતા કેવી થશે, મોટી સંખ્યા થશે. એટલે કે -5/8 છે એ 0 અને -1 ની વચ્ચારે આવશે. અને કેટલા સરખા ભાગ કરવાના થશે, તો 0 અને -1 ની વચ્ચારે આપણે 8 સરખા ભાગ કરવાના થશે. છેદમાં 8 છે એટલે 8 સરખા ભાગ કરવાના થશે. એટલે આ પેલો ભાગ, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8 સરખા આપણે ભાગ કરીએ છીએ. બરોબર? તો પેલો જે આવશે અહીંયા આવશે 0, પછી આવશે -1/8, આ 0/8, એટલે આ 0 થશે. પછી આવશે -1/8, પછી આ થશે -2/8, આ -3/8, આ -4/8, આ -5/8, આ -6/8, આ -7/8 અને આ થશે -8/8, એટલે થશે -1, કારણ કે 8 × 8 એટલે થશે -8/8, એટલે થશે -1. તો હવે અહીંયા આપણને સંખ્યા કઈ આપેલી છે, -5/8. તો અહીં કઈ જગ્યાએ -5/8 છે, તો આ -5/8 છે. તો આ થશે -5/8. તો આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું કે -5/8 નું. ત્યારબાદ ત્રીજી સંખ્યા આપણને આપેલી છે -7/4. તો -7/4 છે એ -1 કરતા નાની અને -2 કરતા મોટી સંખ્યા છે, એટલે -7/4 છે એ કઈ બે સંખ્યાની વચ્ચારે આવશે, તો -1 અને -2 ની વચ્ચારે આવશે. બરોબર? હવે કેટલા સરખા ભાગ કરવા પડશે, તો -1 થી -2 ના આપણે 4 સરખા ભાગ કરવા પડશે, કારણ કે છેદમાં 4 છે એટલા માટે. એટલે આ થશે 0, આ લઈએ આપણે -1. હવે -1 એટલે શું થશે, તો -1 એટલે થશે -4/4. બરોબર? કે -1 એટલે શું થશે, તો આવશે -4/4. પછી આ થશે -5/4. પછી થશે -6/4. પછી આવશે -7/4. અને પછી આવશે -8/4. હવે 8/4 એટલે શું થશે, તો 4 × 2 = 8 અને -ના -, એટલે આવશે -2. તો આ -1 અને -2 વચ્ચે આપણે શું કર્યા, 4 સરખા ભાગ કર્યા. હવે આપણે શું મેળવવાનું છે, -7/4. તો આમાં 7/4 કઈ જગ્યાએ છે, તો આ -7/4 છે, તો આવશે -7/4. બરોબર? તો આ થઈ ગઈ માગ્યા મુજબની સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી. ત્યારબાદ આપેલું છે 7/8.
હવે સાતના છેદમાં આઠ છે તો સાતના છેદમાં આઠ કઈ બે સંખ્યાની વચાર આવશે તો સાતના છેદમાં આઠ છે એ ઝીરો કરતા મોટી છે પરંતુ એક કરતા કેવી છે નાની છે એટલે કે સાતના છેદમાં આઠ છે એ ઝીરો અને એકની વચાર આવશે અને કેટલા સરખા ભાગ કરવા પડશે તો છેદમાં આઠ છે એટલે આઠ સરખા આપણે ભાગ કરવા પડશે તો આ થશે ઝીરોના છેદમાં આઠ બરાબર ઝીરો થશે પછી આવશે એકના છેદમાં આઠ બેના છેદમાં આઠ ત્રણના છેદમાં આઠ ચારના છેદમાં આઠ પાંચના છેદમાં આઠ છના છેદમાં આઠ સાતના છેદમાં આઠ અને આઠના છેદમાં આઠ એટલે થશે એક કારણ કે આઠ એક આ આઠ એટલે કે આ ઝીરો થી એક વચ્ચેના આપણે આઠ સરખા ભાગ કર્યા હવે એમાં આપણે સાતના છેદમાં આઠ એટલે કે સાતમો ભાગ એટલે થશે સાતના છેદમાં આઠ એટલે આ થશે સાતમો ભાગ એટલે આવશે સાતના છેદમાં આઠ તો આપણે સાતના છેદમાં આઠ નું શું કર્યું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું તો અહીંયા આપણે પ્રશ્ન નંબર ચાર પૂર્ણ કર્યો હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ તો પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને શું આપેલો છે કે બિંદુઓ પી ક્યુ આર એસ ટી યુ એ અને બી સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં ટી આર એટલે કે ટી થી આર પછી આર એસ બરાબર એસ યુ એટલે કે આ ત્રણેય કેવા છે સમાન છે એટલે કે ત્રણેય વચ્ચેનું અંતર કેવું છે સમાન છે એટલે કે ટી આર બરાબર આર એસ બરાબર એસ યુ એવી જ રીતે એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી એટલે કે ત્રણેય પાછા કેવા આપેલા છે સમાન આપેલા છે થાય તો પી ક્યુ આર અને એસ વડે દર્શાવતી સમય સંખ્યાઓ લખો કે પી ક્યુ આર અને એસ વડે દર્શાવતી સમય સંખ્યાઓ આપણે લખવાની છે તો અહીંયા આપણને આપેલું છે શું તો અહીં અહીં એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી છે એટલે કે અહીં શું આપેલું છે તો અહીંયા આપણને આપેલું છે એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી આપણને આપેલું છે હવે એ બે કે બે સંખ્યાની વચાર તો બે અને ત્રણ ની વચાર આવેલો છે તો બે અને ત્રણ વચ્ચેનું અંતર છે એ કેટલા ત્રણ સરખા ભાગમાં વેચાયેલું છે એટલે કે બે થી ત્રણ વચ્ચેનું જે અંતર છે એ કેટલા સરખા તો ત્રણ સરખા આ એક ભાગ આ બે ભાગ અને આ ત્રણ ભાગ એટલે કે ત્રણ સરખા ભાગમાં વેચાયેલ છે એટલે કે અહીંયા આપણે લખીએ બે અને ત્રણ વચ્ચેનું અંતર બે અને ત્રણ વચ્ચેનું અંતર કેટલા સરખા ભાગમાં તો અંતર ત્રણ સરખા ભાગમાં ત્રણ સરખા ભાગમાં વેચાયેલ છે કે બે અને ત્રણ વચ્ચેનું અંતર છે એ બે અને ત્રણ વચ્ચેનું અંતર ત્રણ સરખા ભાગમાં વેચાય છે એવી જ રીતે અહીંયા શું થાય છે તો માઇનસ એક અને માઇનસ બે વચ્ચેનું અંતર છે એ પણ શું થાય છે ત્રણ સરખા ભાગમાં વેચાય છે એટલે કે અહીંયા આપણે લખીએ કે આ જ રીતે માઇનસ બે અને માઇનસ એક વચ્ચેનું અંતર ત્રણ સરખા ભાગમાં વેચાય છે કે આ જ રીતે માઇનસ બે અને માઇનસ એક વચ્ચેનું અંતર છે એ પણ શું થાય છે ત્રણ સરખા ભાગમાં વેચાય છે હવે પી વડે દર્શાવાતી સંખ્યા આપણે લખીએ કે અહીંયા આપણે કઈ કઈ સમય સંખ્યા મેળવવા તો પી ક્યુ આર અને એસ વડે જે દર્શાવાતી સમય સંખ્યા છે તે આપણે મેળવવાની છે તો પેલી લખીએ આપણે પી વડે દર્શાવાતી સમય સંખ્યા એટલે કે પી વડે દર્શાવાતી સમય સંખ્યા બરાબર તો પી વડે દર્શાવતી સમય સંખ્યા બરાબર શું થશે તો આ બે બરોબર બે પ્લસ ત્રીજો ત્રણ સરખા ભાગમાં એક સરખો ભાગ આવશે પેલો સરખો ભાગ એટલે થશે એકના છેદમાં ત્રણ એટલે કે પી વડે દર્શાવતી સંખ્યા બે પ્લસ ત્રણ સરખા ભાગમાંથી પેલો સરખો ભાગ લાવશે એકના છેદમાં ત્રણ એટલે કે બે પ્લસ એકના છેદમાં ત્રણ કરીએ તો આનો આપણે લસા કરીએ તો આ ત્રણ દુ છ પ્લસ એક થશે એટલે કે ત્રણ દુ ને છ પ્લસ એક છેદમાં આવશે ત્રણ એટલે કે છ ને એક સાત સાતના છેદમાં ત્રણ આવશે એટલે કે પી વડે દર્શાવતી સમય સંખ્યા કઈ થશે સાતના છેદમાં ત્રણ હવે લખીએ આપણે ક્યુ વડે દર્શાવતી સમય સંખ્યા તો ક્યુ વડે
दर्शावाती समय संख्या बराबर, तो क्यू वडे दर्शावाती समय संख्या बराबर बे अने एक भाग अने बीजो भाग थशे, एटले के बीजो भाग लावशे बे ना छेदमां तण। तो हवे आनो आपणे लसा लईए तो आने तण वडे गुणवुं पड़शे, एटले आवशे तण दू छ प्लस बे छेदमां तण, तो तण छ प्लस बे करशो लावशे आठ, एटले आवशे आठ ना छेदमां तण। तो क्यू वडे दर्शावाती समय संख्या कई थशे, तो आवशे आठ ना छेदमां तण। હવે એવી જ રીતે લઈએ આપણે આર વડે દર્શાવતી સમય સંખ્યા, તો આર વડે દર્શાવતી સમય સંખ્યા બરાબર, તો આર વડે દર્શાવતી સમય સંખ્યા બરાબર શું થશે, તો આર એટલે આ માઇનસ એક અને પેલો ભાગ છે એટલે થશે આર, બરોબર, એટલે આવશે માઇનસ એક ના છેદમાં ત્રણ થશે, એટલે કે માઇનસ એક અને પેલો સરખો ભાગ એટલે થશે માઇનસ એક ના છેદમાં ત્રણ। તો આનો લસા લઈએ તો ત્રણ વડે ગુણવું પડશે, આવશે માઇનસ ત્રણ એકા ત્રણ અને આ માઇનસ એક છેદમાં ત્રણ, માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે, એટલે કે ત્રણ ને એક ચાર અને મોટા પદની નિશાને લાવશે માઇનસ ચાર, એટલે માઇનસ ચાર ના છેદમાં ત્રણ થશે, એટલે કે આર વડે દર્શાવતી સમય સંખ્યા કઈ થશે, તો આર વડે દર્શાવતી સમય સંખ્યા થશે માઇનસ ચાર ના છેદમાં ત્રણ। ત્યારબાદ લઈએ આપણે એસ, તો એસ વડે દર્શાવાતી સમય સંખ્યા બરાબર, દર્શાવાતી સમય સંખ્યા બરાબર, તો એસ વડે દર્શાવતી સમય સંખ્યા બરાબર શું થશે, તો માઇનસ એક અને કેટલામાં સરખો ભાગ, તો એક અને આ બે, એટલે કે બીજો સરખો ભાગ છે લાવશે માઇનસ બે ના છેદમાં ત્રણ। તો આનો આપણે લસા લઈએ તો આને ત્રણ વડે ગુણવું પડશે, આવશે ત્રણ એકા ત્રણ અને માઇનસ બે ના બે છેદમાં આવશે ત્રણ, એટલે કે માઇનસ માઇનસ પ્લસ, એટલે ત્રણ ને બે પાંચ અને મોટા પદની નિશાને લાવશે માઇનસ પાંચ, એટલે આવશે જવાબ માઇનસ પાંચ ના છેદમાં ત્રણ। તો પી વડે દર્શાવતી સમય સંખ્યા થશે સાત ના છેદમાં ત્રણ, ક્યુ વડે દર્શાવતી સમય સંખ્યા થશે આઠ ના છેદમાં ત્રણ, આર વડે દર્શાવતી સમય સંખ્યા થશે માઇનસ ચાર ના છેદમાં ત્રણ અને એસ વડે દર્શાવતી સમય સંખ્યા થશે માઇનસ પાંચ ના છેદમાં ત્રણ। તો આપણે એ જ મેળવવાનું હતું કે પી ક્યુ આર અને એસ વડે દર્શાવતી સમય સંખ્યા લખો, તો આ મુજબની સમય સંખ્યા મળશે આપણને। તો અહીંયા આપણે પ્રશ્ન નંબર પાંચ પૂર્ણ કરીએ છીએ, આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નનો અભ્યાસ કરીશું। તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત।